तो जीव अने शिव नो योग साती महारात्रि एटले महाशिवरात्रि भगवान शंकर नो महिमा अनेरो अने अकदेरो छे। त्यारे आज रोज ज्यारे महाशिवरात्रि नी पर्व ना होय त्यारे जूनागढ़ ना भावना थी वात करवा आवे तो दर वर्ष त्या शिवरात्रि नो मेळो योजवामां आवे छे। आ वर्ष पण शिवरात्रिना महामेळानुं आयोजन करवामां आव्युं छे अने त्यारे आ भावनाथना मेळानुं आयोजन तथा भोजन प्रसादनी केवा प्रकारनी व्यवस्था करवामां आवी छे ते इंडिया न्यूजना एडिटर जिगर देवाणी साथे जोड़िए अने त्यां स्थानिकोनुं शुं कहेवું छे आ જોઈએ। શિવરાત્રિના દિવસોની વાત કરવામાં આવે તો ભજન અને સાથે સાથે ભક્તિ અને તેની સાથે ભોજનનું પણ મહત્વ છે। ત્યારે સદાવ્રતની જો વાત કરવામાં આવે તો અહીંના ભોજન વિશે આપણે સમજવાની કોશિશ કરીશું। જે તૈયારીઓ કરવામાં આવી છે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને આપણે શેરનાથ બાપુજી પાસે બી સમજીશું કે કેટલી મહેનત કેટલા લોકો અને કેટલા લોકો માટેનું આ જમણવાર આ પ્રસાદી બનતી હોય છે। આપ જોઈ શકો છો મેથીના ગોટા ભજીયા જે આપણે કહેતા હોઈએ છીએ જે ખૂબ જ રસથી અહીંયા બનાવવામાં આવે છે। આમ તો લોકો ચોમાસામાં પણ આતુરતાથી રાહ જોતા હોય છે પણ મહાશિવરાત્રિની વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં લોકો અહીંયા જ્યારે પ્રસાદ ગ્રહણ કરતા હોય છે આપણે જાણીશું આ મિત્ર પાસેથી આપણે કેટલા સમય માટે આ તૈયારીઓ થઈ રહી છે। આ શિવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી પહેલેથી ચાલુ છે। ભજીયા બનાવવામાં આવે છે મેથીના ગોટા એ ભાઈને જી ઘણા ઘણા લોકો છે અહીંયા એક સાથે અલગ અલગ લોકો છે આપણે તેમની પાસે જાણીશું જી કેટલા લોકો પ્રમાણમાં બનાવે છે। અહીંયા 200 કિલો ની આસપાસ બની જાય છે લોટ ના એક ટાઈમ ના બપોર ના 200 કિલો કેટલા દિવસ માટેનું હોય છે। આ તો કન્ટિન્યુ ચાલુ હોય 365 દિવસ ચાલુ હોય છે પણ અત્યારે વધારેમાં વધારે હોય એમ 365 દિવસ આપ જોઈ શકો છો જે રીતે આ બની રહ્યું છે અલગ અલગ રીતે। હું કહીશ કેમેરામેનને વિનંતી કરીશ કે મારી જોડે થોડા આવે કારણ કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે ત્યારે આપ જોઈ શકો છો કે ગૌશાળા એનું પણ એક આગવું મહત્વ છે અને ગૌશાળાની જ્યારે વાત કરીએ ત્યારે ગૌ સેવાથી મોટું કંઈ નથી। શ્રીનાથ બાપુ જ્યારે ગૌ સેવાની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ગાયની પૂજા કરવાથી કહેવાય કે બધા દોષો દૂર થાય છે અને આ ગાયની સેવા પૂજા માટે આપ જોઈ શકો છો કે અલગ અલગ તગારાથી લઈને નીરણથી લઈને ઘાસથી લઈને બધા જ પ્રકારની વ્યવસ્થા અહીંયા તમામ ગાયો માટે કરવામાં આવી છે। શ્રીનાથ બાપુ આ શિવરાત્રિ પૂરતું હોય છે કે હંમેશા માટે આ વસ્તુ અહીંયા ચાલુ હોય છે હંમેશા માટે તો અહીંયા જોઈ શકો છો કે જે રીતે અલગ અલગ ગાયોની સેવા માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને માત્ર એટલું જ નહીં આ તમામ ગાયોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સાથે સાથે બધી જ વ્યવસ્થા અહીંયા એકદમ કરવામાં આવી છે। એક સાથે અલગ અલગ ગાયોને રાખવામાં આવી છે તમને પાણી પીવા માટે ઘાસ નિરણ અને એ તમામ વસ્તુ અહીંયા પ્રોપર રીતે મૂકવામાં આવ્યું છે। સાથે સાથે હવે જ્યારે જમણવારની વાત કરી રહ્યો છું અને પ્રસાદીની વાત કરી રહ્યો છું તો અલગ અલગ લોકો અહીંયા જોઈ શકો છો કે રોટલી બનાવવાના મશીનથી લઈને અલગ અલગ પણ મહાદેવ કેટલા સમયથી અને કેટલા લોકો માટેની આ તૈયારી એ તો રોજ આ 1 કલાકમાં 1000 રોટી બને છે અને બધા ગિરનાર ના આજુબાજુના જે સાધુ સંતો મહાપુરુષ આવે એ આનંદ થી ખાય છે પીએ છે અને ટેલ કરે છે જાદે બિલકુલ અહીંયા આપ જોઈ શકો છો કે રોટલી બનાવવાના મશીન થી એક સાથે 1 કલાકમાં 1000 રોટલીઓ અહીંયા બને છે અને જે મહેનત કરવામાં આવે છે આપ જોઈ શકશો કે જેવી રોટલી નીચે પસાર થાય છે અને ત્યારબાદ તરત જ તે ખૂબ જ યોગ્ય રીતે એ બનીને લોકો સુધી પહોંચી જતી હોય છે। તો ટેકનોલોજીનો પણ એ ખૂબ જ સરસ કહી શકાય કે એક મિશ્રણ છે અને ટેકનોલોજીની સાથે સાથે એક મહેનત પણ લોકોની છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા અલગ અલગ લોકો એક સાથે તમામ બહેનો મહેનત કરીએ છીએ આપણે તેમની પાસેથી બી જાણીશું સમજીશું અને શું મહેનત કેટલા સમયથી કેટલા લોકો માટે છે એ પણ જોઈશું। બેન આ રોટલો કહેવાય કે કાઠિયાવાડમાં આવ્યા પછી રોટલો ના ખાધો તો કઈ ના ખાધું પણ રોટલો એટલો ટેસ્ટી હોય છે જે ભાવથી તમે બનાવી રહ્યા છો કેટલા પ્રમાણમાં રોટલા બનતા હોય છે રોટલા કેટલા પ્રમાણમાં બનતા હોય છે રોટલા આ બસ આ બધું બેનું બનાવે છે જી સંખ્યા કેટલી હોય એક દિવસ આ રોટલાની લાટ બને આખો દી રોટલા સરુજ હોય અચ્છા આખો દિવસ બનતા હા બિલકુલ અને જ્યારે આવી કોઈ સીઝન હોય જેમ કે શિવરાત્રિની વાત કરીએ છું તો આપ જોઈ શકો છો કે ખૂબ જ દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવી રહ્યા છે મહેનત ઘણી લાગી રહી છે પણ સાથે સાથે ટેસ્ટ પણ એવો છે। બેન કુલ કેટલા બનતા હોય છે એક દિવસ સારું મોઢે 9 વાગ્યાના મહિલાઓ બધી બેસી જાય સેવા કરવા અને
3:30-4 વાગ્યા સુધી, રાતના 6 વાગ્યા ચાલુ થાય 12 વાગ્યા 12:30 વાગ્યા સુધી રોટલા બધી બેનો સેવા કરી. બિલકુલ, શિવરાત્રીના પાવન અવસર પર લોકોને આટલું સરસ રીતે બનાવીને પીરસવાનું, જમાડવાનું શું ભાવ તમે મહેસૂસ કરો છો અને કેટલી મજા આવે છે? રૂટીનમાં રસોઈ કરતા હોય એનાથી કેમ અલગ, કેવું અલગ લાગે છે? બસ રોટલો નો ઓટલો હોય ત્યાં મજા આવે છે. મજા આવે. હા, તો આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા તમામ બહેનોએ જે મહેનત કરી છે અને અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે, પરંતુ આ આખું સેક્શન તમે જોશો કે રોટલાનું સેક્શન છે અને કાઠિયાવાડની આ સ્પેશિયલ આઈટમ કહી શકાય, કાઠિયાવાડમાં કહી શકાય કે જે રીતે આ રોટલાઓ બની રહ્યા છે, તમામ બહેનો જે મહેનત કરી છે અલગ અલગ જગ્યાએ આપ જોઈ શકો છો અને આ એક સાથે ખૂબ મોટા પ્રમાણમાં, કારણ કે જ્યારે લાખોની બેદનીમાં લોકો આવતા હોય છે ત્યારે આ રીતે આ રોટલા બને છે અને લોકોને ભોજનમાં પ્રસાદ રૂપી ખવડાવવામાં આવતા હોય છે. માત્ર એટલું જ નહીં, અલગ અલગ સબ્જી, દાળ અને ક્યાંક કહી શકાય કે પકવાન પણ અહીંયા હોય છે અલગ અલગ પ્રકારના. આપ જોવો છો પહેલેથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે તમામ લોકો એક સાથે મળીને જાણે કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને પ્રસંગમાં જે મહેનત કરવાની હોય એવા પ્રકારની મહેનત એક સાથે તમામ લોકો એકઠા થઈને કરતા હોય છે. અને સળંગ આ વખતે તો જો કે 5 ની જગ્યાએ 4 દિવસ છે, પહેલા દિવસે 1.5 લાખ, બીજા દિવસે 4.5 લાખ, અને આ જોવો છો વ્યવસ્થા જે કરવામાં આવી છે ખૂબ જ મોટા પ્રમાણમાં અને એટલી સરસ. આપ જો છો અહીંયા તમામ ભાઈઓ મહેનત કરે છે, લોકોને પ્રસાદ વિતરણ કરતા હોય છે, એક સાથે અલગ અલગ પ્રકારની સબ્જી, દાળ, દૂધપાક, છાશ જે રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે. ભાઈ મારે એ પૂછવું છે કે જે આ અત્યારનો પ્રસંગ છે, શિવરાત્રીનો પ્રસંગ છે અને જ્યારે આખા વર્ષની રાહ જોવામાં આવતી હોય છે અને એક સાથે આટલા લોકોને આ જમણવાની વ્યવસ્થા કરવામાં આવી છે, કેવા પ્રકારની વિશેષ તૈયારીઓની ધ્યાનમાં લઈને કરવામાં આવતી હોય છે? બધા યાત્રિકો ઉપર ધ્યાનમાં રાખવામાં હોય છે. આમાં યાત્રિકો ઉપર જ્યારે વધારે સંખ્યા હોય એ પ્રમાણે વધારે વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે ગત વખત કરતા ભીડ થોડી વધારે છે એવું લાગે છે? હા, આ વખતે એક દિવસ ઓછો છે. ના ના, વધારે છે આજકાલ. તો આપ જોઈ શકો છો ખાલી તીખું અને મસાલેદાર જમવાનું નહીં, પરંતુ સાથે સાથે ભજીયા, ગોટા અને મોહન થાળ, મોહન થાળ કહી શકાય કે લોકોને ખૂબ જ પ્રિય હોય છે, એની મીઠાશ કંઈક અલગ હોય છે. અને આપ જોવો છો કે મોહન થાળ જે રીતે અહીંયા બનાવવામાં આવ્યો છે, મૂકવામાં આવ્યો છે અને લોકો માટે એ વ્યવસ્થા પણ અલગ રીતે કરવામાં આવી છે. હવે હું તમને સીધા લઈ જઈશ કે જ્યાં લોકો પ્રસાદીનું ગ્રહણ કરી રહ્યા છે. હંમેશા હું કહેતો હોઉં છું કે પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન અને એ પ્રસાદી માટે આ ભીડ જોવો છો એ માત્ર હજી શરૂઆત છે. લગભગ આગામી 3-4 કલાકની વાત કરું તો 3-4 કલાકમાં ખૂબ મોટી સંખ્યામાં ભીડ વધશે. અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કાઉન્ટર રાખી લોકોને પીરસવામાં આવે છે અને દૂર દૂર સુધી તમે જ્યાં પણ જોશો ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે આ કહી શકાય કે લોકો આવે છે, પેટ ભરીને આ પ્રસાદનું ગ્રહણ કરે છે. લોકોને ખૂબ આનંદ થાય છે, વ્યવસ્થા સારી છે, તડકો ના લાગે એ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, રાત્રે લાઇટિંગ માટેની વ્યવસ્થા છે, સાથે સાથે પીવાનું પાણી અને હાથ ધોવાનું પાણી અલગ છે. અને અહીંયા તમે જોઈ શકો છો એક સાથે મોટી સંખ્યામાં લોકો જે બેઠા હોય છે, જે અલગ અલગ લાઇન અહીંયા મૂકવામાં આવી છે, એટલે કે કહી શકાય કે ખાસ કરીને આ એક એવા પ્રકારની વ્યવસ્થા છે જાણે કે તમને લાગતું હશે કે સામૂહિક લગ્નનો પ્રસંગ હોય, જમણવાનો પ્રસંગ હોય એવું લાગશે. તો આમ જોવા જઈએ તો આ આખા પ્રસંગની વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીમાં પ્રસાદ રૂપે અહીંયા બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલા, રોટલી, છાશ, દૂધપાક અને સાથે સાથે ખાસ કરીને બે સબ્જી. બિલકુલ બિલકુલ, મહારાજે કીધું જે પ્રકારે બે સબ્જી અને સાથે સાથે પકવાન, મીઠાશ એ બધી જ વસ્તુની એક વ્યવસ્થા કરવામાં આવી છે. 3 મીઠાઈ જો જે રીતે હું ભૂલી રહ્યો છું ને અલગ અલગ વસ્તુ મારી પાસે આવી રહી છે, 1, 2 ની 3 મીઠાઈ, પરંતુ રોજના મેનુમાં આટલું તો હોય જ છે. સવાલ ક્વોન્ટિટીનો નથી, સવાલ માત્ર ક્વોલિટીનો પણ નથી, અહીંયા સવાલ છે એ ભાવનો. એ ભાવથી જે આવકાર આપવામાં આવે છે, જે પીરસવામાં આવે છે અને ભાવ સાથે લોકો જ્યારે પ્રસાદનું ગ્રહણ કરે છે એ મીઠાશ અને મીઠાશની અંદર છુપાયેલી ભક્તિની શક્તિ કંઈક અલગ જ રૂપે અહીંયા નીખરીને બહાર આવી છે. પડેપણની શિવરાત્રીની અપડેટ આપતા રહીશું. કેમેરામેન રવિ સાથે જીગર દેવાણી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, જૂનાગઢ.